हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आज आप ग्रामर में फरी एक बार एक नव टॉपिक जोईशु कि जेने आप फंक्शन में शोइंग रीजन, रीजन एटले कारण, कोई कारणसर कोई क्रिया करती हो त्यारे आपणे आ फंक्शन उपयोग करीए छे। बराबर छे? एटले के मुख्य क्रिया थई होय एनी पाछळ कोई एक कारण होय छे, એટલે કારણ દર્શાવતું હોય ત્યારે ઉપયોગ કરીશું આપણે શોઈંગ રીઝન, અને તેમાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આ રીતે વાક્ય કમ્પ્લીટ કરીશું। પણ તમને આ જે ફંક્શન છે એ આઇડેન્ટિફિકેશનમાં બી પૂછાય છે, તો આઇડેન્ટિફિકેશનમાં કયા કયા વર્ડ્સને આપણે કી વર્ડ્સ કહી શકાય એને ધ્યાનમાં રાખીશું કે જેનાથી આપણે ઓળખી શકીએ કે આ શોઈંગ રીઝન છે। તો એના માટે અહીંયા 7 શબ્દો આપેલા છે, જેમાં ફર્સ્ટ છે બીકોઝ, કે જે તમે ઓલરેડી 9મા ધોરણમાં શીખો જ છો। બરાબર? સિન્સ, એઝ, ડ્યુ ટુ, ઓઇંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ અને બીકોઝ ઓફ, આ બધા જે છે એ બધા એના કીવર્ડ છે, એટલે કે શોઈંગ રીઝન દર્શાવતા શબ્દો છે। એટલે કે આ બધા વર્ડ્સ તમને વાક્યમાં દેખાય તો તમારે સમજવાનું કે આ ફંક્શન એ કયું ફંક્શન છે, તો એ શોઈંગ રીઝન, કારણ દર્શાવતું એક ફંક્શન છે। હવે ખાસ ધ્યાન રાખો જે અહીંયા આ જે બીકોઝ છે એ બીકોઝના બધા આ પર્યાય છે। આપણે એમ કહીએ બીકોઝ એટલે કારણ કે, સિન્સ એટલે પણ કારણ કે, એઝ એટલે પણ કારણ કે, ડ્યુ ટુ એટલે ને લીધે કે ને કારણે, એના અર્થ આપણે જોઈ રહ્યા છીએ, ઓઇંગ ટુ ને લીધે અથવા ને કારણે, ઓન એકાઉન્ટ ઓફ ફરીથી ને લીધે અથવા ને કારણે, અને બીકોઝ ઓફ એટલે ને કારણે, એટલે કે કોઈ કારણને ધ્યાનમાં રાખીને કોઈ ક્રિયા થતી હોય ત્યારે આપણે આ ફ્રેઝ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ। હવે હું એક શબ્દ બોલું છું ફ્રેઝ પ્રિપોઝિશન, તો ખાસ ધ્યાન રાખો આટલાને આપણે કહીશું ફ્રેઝ પ્રિપોઝિશન। આ એટલા માટે કહું છું કે જેથી કોઈ જનરલ એક્ઝામની તૈયારી કરતા હોય તો એમને પણ થોડુંક ધ્યાન આવે। ડ્યુ ટુ, ઓઇંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ અને બીકોઝ ઓફને આપણે કહીએ છીએ ફ્રેઝ પ્રિપોઝિશન, અને જ્યારે એની વાક્યરચના બનાવીએ ત્યારે ધ્યાનમાં રાખવાનું કે એના પછી હંમેશા એક નામ આવે છે, એટલે કે નામ મૂકવું જરૂરી છે। નામ એટલે વ્યક્તિનું નામ નહીં પણ નામ જેને આપણે કહીએ છીએ એ અર્થમાં, બરાબર છે? અને સિન્સ, એઝ અને બીકોઝ એ ત્રણેયની વાક્યરચના એક સરખા જેવી છે, જ્યારે આ બધામાં આપણે પછી હંમેશા આ જે વર્ડ મૂકા છે ડ્યુ ટુ, ઓઇંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ અને બીકોઝ ઓફ, એના પછી હંમેશા એક નામ મૂકીશું। તો અહીંયા આપણે હવે શબ્દ વાક્ય જોઈએ કે કયા કયા વાક્યો કઈ રીતે બને છે। ફર્સ્ટ સેન્ટેન્સ છે આઈ કુડન્ટ રીચ ધ પ્લેસ ઇન ટાઈમ। હવે આ જે આખી ક્રિયા છે આઈ કુડન્ટ રીચ ધ પ્લેસ ઇન ટાઈમ એ એક ક્રિયા છે, તો એની પાછળનું કારણ શું છે, કે બીકોઝ માય ટ્રેન વોઝ લેટ, એટલે આપણે અહીંયા ઉપયોગ કર્યો રીઝન માટે બીકોઝ, તો હું ત્યાં સ્થળે અથવા તે સ્થળે સમયસર ન પહોંચી શકી કારણ કે, તો કારણ અહીંયા છે શું છે, માય ટ્રેન વોઝ લેટ, મારી ટ્રેન લેટ હતી। આ આપણે નોર્મલ વાક્યરચના લગભગ બધા જગ્યાએ સામાન્ય રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ। હવે સિન્સ અને એઝમાં શું કરવાનું છે, તો સિન્સ અને એઝની અંદર એ શબ્દ વાક્યની પહેલા પણ મૂકી શકાય અને વચ્ચે પણ પહેલા મૂકો ત્યારે કારણ દર્શક ક્રિયા પહેલા દર્શાવવાની છે। ફરીથી બીકોઝમાં પહેલા કોઈ એક ક્રિયા દર્શાવી છે અને પાછળથી એનું કારણ દર્શાવ્યું છે, જ્યારે સિન્સ અને એઝની અંદર જો તમે વાક્યરચના લખીશ, સિન્સ અથવા એઝ તમે જેનો પણ ઉપયોગ કરવા માંગો છો એ એક શબ્દ પહેલા લખો। અહીંયા તમને સમજાય એટલા માટે મેં તમને બે મૂક્યા છે, પરીક્ષામાં કે તમે એક્ઝામ્પલ લખો ત્યારે બે મૂકવા નહીં, એ અલગ અલગ સેન્ટેન્સીસ કરવા, સિન્સ કે એઝ બંનેમાંથી ગમે તે શબ્દ મૂકીને લખો, માય ટ્રેન વોઝ લેટ કારણ દર્શક ક્રિયા થઈ, આઈ કુડ નોટ રીચ ધ પ્લેસ ઇન ટાઈમ, હું સમયસર તે સ્થળે પહોંચી શકી નહીં, આ રીતની આપણે વાક્ય રચના જોઈએ છીએ। ત્યાર પછી ડ્યુ ટુ, અને તમે ઉપયોગ કર્યો સિન્સ અને એઝ, હવે ડ્યુ ટુ જોઈએ, તો આઈ વોઝ એબસેન્ટ, હું એબસેન્ટ હતી, તેની પાછળનું કારણ શું છે, તો ડ્યુ ટુ માય ઇલનેસ, ઇલનેસ એટલે માંદગી, માંદગીને લીધે હું બીમાર હતી। ડ્યુ ટુ શબ્દ અને આ બધા ફ્રેઝ પ્રપોઝિશન છે એ વાક્યની શરૂઆતમાં પણ હોઈ શકે અને વાક્યની વચ્ચે પણ હોઈ શકે, એ ડિપેન્ડ્સ કે તમે કઈ રીતનું સેન્ટેન્સ લખો છો। ત્યાર પછી નેક્સ્ટ બીકોઝ ઓફ,
my weakness. Weakness એટલે નબળાઈ. મારી નબળાઈને લીધે I cannot walk fast. હું ઝડપથી ચાલી શકતી નથી. બરાબર છે? એટલે કે નબળાઈ એ કારણ છે અને આ ક્રિયા થાય છે. બરાબર? એ રીતે આપણે ઉપયોગ કરીશું. ત્યાર પછી my friend couldn't attend my birthday party. મારી ફ્રેન્ડ મારી બર્થડે પાર્ટીમાં આવી ન શકી, એટેન્ડ ન કરી શકી. ઓન એકાઉન્ટ ઓફ ને લીધે અથવા ને કારણે, શાને લીધે? તો હર મધર્સ સિકનેસ. સિકનેસ એટલે થોડીક બીમારી, માંદગી. તો તેના મમ્મીની માંદગીને લીધે, બીમારીને લીધે મારી ફ્રેન્ડ મારી બર્થડે પાર્ટી એટેન્ડ કરી શકી નહીં. તો આ કારણ છે. કારણ દર્શક ક્રિયા પાછળ લખીશું. ત્યાર પછી નેક્સ્ટ, અમિતા ઇઝ એબસેન્ટ ઇન ધ મીટિંગ. અમિતા મીટિંગમાં હાજર નથી. ઓઈંગ ટુ એટલે ને લીધે, હર ઇલનેસ એની માંદગીને લીધે એ એને મીટિંગમાં હાજર નથી. એટલે કારણદર્શક નામ પાછળ આપેલું છે. હવે અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે કે જેને તમે કમ્પ્લીટ કરશો. અને એમાં છે ઇન્ડિયા વોન ધ મેચ. ઇન્ડિયા મેચ જીતી ગઈ. તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે બીકોઝથી. ફરીથી તમે અહીંયા સૂચના ધ્યાન આપશો કે આ જે ફંક્શન ગ્રામર પૂછાય છે એ ફંક્શન ગ્રામરમાં આર્ટ્સ અને કોમર્સના જે સ્ટુડન્ટ હશે એમને આ બ્રેકેટમાં શબ્દો આપેલા હશે. જ્યારે સાયન્સના સ્ટુડન્ટને માત્ર સૂચના આપેલી હશે શોઈંગ રીઝન. બરાબર છે? એ રીતે શબ્દ આપેલો હશે. તમને કોઈ વર્ડ નહીં આપ્યા હોય કે કોઈ આઈડેન્ટિફિકેશન શબ્દ પણ નહીં આપ્યા હોય. જ્યારે આર્ટ્સ અને કોમર્સમાં કાં આઈડેન્ટિફિકેશન વર્ડ આપેલા હશે આવા કે જેનાથી ફંક્શન બનતું હોય, અથવા કોઈ એક શબ્દ આપેલો હશે અને સૂચના આપેલી હશે શોઈંગ રીઝન અથવા એક્સપ્રેસિંગ રીઝન. અહીંયા રીઝન આવશે RESON. બરાબર છે? એટલે કે રીઝન બતાવતું. તો અહીંયા તમને શબ્દ છે, વાક્ય છે ઇન્ડિયા વોન ધ મેચ. એક ક્રિયા થઈ છે કઈ? તો ઇન્ડિયા મેચ જીતી ગઈ. શાના લીધે જીતી ગઈ? તો કે કોઈ ક્રિકેટરે વધુ રન કર્યા, સામેની ટીમ ઓછા રન કરી શકી. તમે જે કારણ બતાવશો એ અહીંયા મૂકવાનું છે. તમે કોઈ વર્ડ પાછળ નથી આપ્યો, ખાલી તમારો કી વર્ડ આપેલો છે. નેક્સ્ટમાં ડેશ ટીના વોઝ હેપી. તેથી ટીના હેપી એટલે કે ખુશ હતી. શાના લીધે ખુશ હતી? તો કે એને પ્રાઇઝ મળ્યું હતું. અહીંયા શબ્દ તમને આપેલો જ છે. તો એનાથી જ તમારે સેન્ટેન્સ બનાવવાનું રહેશે કે તમારા સેન્ટેન્સમાં ફરજિયાત કયો શબ્દ હોવો જોઈએ? પ્રાઇઝ. એટલે આગળની તમારી ક્રિયા શું હશે? તો કે ટીનાને પ્રાઇઝ મળ્યું તેથી તે ખુશ હતી. તેના માટે વાક્ય બનાવીશું. અને વાક્યની શરૂઆતમાં તમને ગેપ આપેલી છે, બ્લેન્ક ટાઈપ, જેનો મતલબ આપણે શાનાથી બનાવીશું? તો એ મોટા ભાગે તમે બનાવશો સિન્સ અને એસથી. એ ખૂબ જ સહેલું પડશે. એટલે આપણે તમે અહીંયા એવું લખશો કે ટીનાને ઇનામ મળ્યું તે ના કારણે તે ખૂબ ખુશ હતી. એટલે એનો તમે ઇંગ્લિશ કરજો. ધે મિસ ધ ટ્રેન. તે લોકો ટ્રેન ચૂકી ગયા. શું કામ? તો એ બધા કેવા હતા? લેઝી હતા. આળસુ હતા. ધીમે ધીમે ચાલતા હતા. જે કારણ તમે મૂકશો તે. અને અહીંયા એક્સપ્રેસિંગ રીઝન, ખાલી મેં તમને શબ્દ આપ્યો છે લેઝી. તો એ લોકો ટ્રેન ચૂકી ગયા કારણ કે બધા આળસુ હતા. મોડા ઉઠા હશે, ધીમા ચાલતા હશે, જે કારણ હોય તે, અથવા તેઓના આળસુપણાને લીધે એ લોકો ટ્રેન ચૂકી ગયા. તમે એમ પણ લખી શકો. એટલે તમે અહીંયા જો ખાસ ધ્યાન આપો, કોઈ આઈડેન્ટિફિકેશન વર્ડ આપ્યો નથી. તો આમાંથી ગમે તે તમે યુઝ કરી શકો છો. બીકોઝ, ડ્યુ ટુ, ઓઈંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ, કે બીકોઝ ઓફ, એ તમે જે વાક્ય રચના બનાવશો એનાથી એ બનશે. પણ તમારો શબ્દ લેઝી, લેઝી જરૂરી હોવું નથી કે લેઝી જોઈ એનું લેઝીનું લેઝીનેસ પણ તમે કરી શકો. એ રીતે તમે ચેન્જ કરીને પણ લેઝી શબ્દ આળસ શબ્દ અંદર આવવો જોઈએ. અને ત્યાર પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે, મોહિત ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ એન્યુઅલ એક્ઝામ. એન્યુઅલ એક્ઝામમાં મોહિતનો ફર્સ્ટ રેન્ક એણે મેળવ્યો. શું કામ? તો કારણ કે વર્ક. વર્ક એટલે મહેનત, કામ. તેણે કામ કર્યું હતું અથવા તેણે વધુ મહેનત કરી હતી, તેણે વધુ વાંચ્યું હતું. જે કંઈ તમે કારણ બતાવો એ કારણ લખી શકાય. ફરીથી એ જ સૂચના કે એક્સપ્રેસિંગ રીઝન આપેલું હોય, પણ અહીંયા તમને આવા આ જે આપણે 7 શબ્દો લખ્યા છે, બીકોઝ, સિન્સ, એસ, ડ્યુ ટુ, ઓઈંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, એ આપ્યા નથી, ત્યારે તમે કોઈનો પણ આ 7માંથી એકનો ઉપયોગ કરીને વાક્યને બનાવી શકો છો. વાક્ય રચનામાં ધ્યાન રાખવું કે જો વાક્યની શરૂઆતમાં તમને બ્લેન્ક આપ્યું હોય તો સિન્સ અને એસથી જ બનાવો, અને જો પાછળની તરફ આવ્યું
બેને છોડીને બાકીના કોઈ પણ કીવર્ડ તમને આપેલા છે જે રીઝન માટે એનો ઉપયોગ કરીને આ રીતે સેન્ટેન્સીસ બનાવી શકો છો. એટલે ખૂબ જ સહેલું ગ્રામર છે જે તમે 9 10 માં પણ શીખો છો અને હવે અત્યારે માત્ર તમારે રિવિઝન ટાઈપ જ કરવાનું છે. નવા શબ્દો તમારા માટે માત્ર સિન્સ અને એસ છે, બાકી આ બધા ફંક્શન જે ફ્રેઝ પ્રપોઝિશન કહી શકાય એ તમે 10મા ધોરણમાં શીખો જ છો. એટલે 9 થી 12 માટે બધા માટે આ ગ્રામર ખૂબ કોમન છે, બરાબર છે? તો આ રીતે અલગ અલગ સેન્ટેન્સીસ બધા લખી કે જેમાં એક ક્રિયા થતી હોય એની પાછળનું કારણ પણ હાજર હોય એવું દર્શાવવું હોય ત્યારે આપણે આ શાનો ઉપયોગ કરીએ છીએ ફંક્શન? તો શોઈંગ રીઝન, એટલે કે પરિણામ દર્શાવતું આપણે ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વધુ ને વધુ બીજા એક્સ્ટ્રા સેન્ટેન્સીસ લખીને આ રીતે પ્રેક્ટિસ કરશો. આપણે આગળ જોયું કે શોઈંગ રિઝલ્ટમાં આપણે અલગ અલગ જે બધા રીઝન માટે એટલે કે કારણ દર્શન માટેના શબ્દો છે એમાં આપણે જોયું એક બીકોઝ, એઝ, સિન્સ, બીકોઝ ઓફ, ઓઈંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ અને એક ડ્યુ ટુ, આ જોયું, બરાબર છે? હવે એક જ ઉદાહરણને હું તમને એક વાક્ય રચનાથી બતાવું છું કે જેથી તમને ખબર પડે કે એ વાક્ય જો લખવા હોય તો કઈ રીતે લખી શકાય. એટલે કે એક જ એક્ઝામ્પલ આપણે જે પહેલા જોયા એ બધા એક સાથે અલગ અલગ સેન્ટેન્સીસ જોયા, કારણ કે આપણે એને શીખવાનું હતું. હવે શીખવા માટે એક ઉદાહરણ તમને વધુ સહેલાઈથી સમજાય એટલા માટે આપ્યું છે. જેમ કે આવ્યું છે રાહુલ ઇઝ એબસેન્ટ, રાહુલ ગેરહાજર છે, તો બીકોઝ એનું કારણ શું છે? હી ઇઝ ઇલ, એનું કારણ દર્શાવે છે. તો બરાબર છે, વાક્ય રચના વખતે થઈ મુખ્ય ક્રિયા કઈ થઈ? તો કે એબસેન્ટ રહેવાની, અને એનું કારણ શું? તો હી ઇઝ ઇલ, તે બીમાર છે. હવે આપણે જોયું તો આગળ એ પ્રમાણે એઝ વાક્ય રચના હોય તો એઝ અને સિન્સ ને વાક્યની શરૂઆતમાં લખવાના, પછી જે કારણ દર્શક છે ને પહેલા, તો એઝ રાહુલ ઇઝ ઇ, હી ઇઝ એબસેન્ટ, અહીંયા ધ્યાન આપો. જો અહીંયા હી કહ્યું છે પણ આપણે જ્યારે પહેલી વખત મૂકી તો કરતા મૂકવાનું, અને કરતા છે એનું નામ જે છે રાહુલ તે પહેલા રહેતું, તો એઝ રાહુલ ઇઝ ઇ, હી ઇઝ એબસેન્ટ, એ રીતે વાક્ય રચના થશે. સિન્સ ની પણ એની એક સેમ છે, એઝ રાહુલ ઇઝ ઇ, હી ઇઝ એબસેન્ટ, એની એ જ વાક્ય રચના રહી. હવે આપણે જોઈએ ફ્રેઝ પ્રપોઝિશન જે ચાલુ હોય હતા, બીકોઝ ઓફ, ઓઈંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ, તેની વાક્ય રચના જોઈએ. તો રાહુલ ઇઝ એબસેન્ટ જે બાબત બની છે, જે ક્રિયા થઈ છે, સૌથી પહેલા આપણે ચારે ચાર વાક્યમાં લખીશું, પછી બીકોઝ ઓફ અને પછી એનું નામ વર્ષક ક્રિયા, એટલે કે જે કારણ છે. તો બીકોઝ ઓફ હિઝ ઇલનેસ, તેની માંદગીને કારણે, તેની માંદગીને લીધે તે એબસેન્ટ છે. એ જ રીતે રાહુલ ઇઝ એબસેન્ટ ઓઈંગ ટુ હિઝ ઇલનેસ, હિઝ ઇલનેસ નો મતલબ થાય છે તેની માંદગીને લીધે, એટલે ઇલ નહીં લખવાનું પણ શું લખવાનું રહેશે? ઇલનેસ. આપણે અહીંયા ઇલ લખ્યું પણ અહીંયા આપણે આમ શું કરીશું? હિઝ ઇલનેસ. રાહુલ ઇઝ એબસેન્ટ ઓન અકાઉન્ટ ઓફ હિઝ ઇલનેસ, તેની માંદગીને લીધે, અહીંયા પણ પાછું હિઝ ઇલનેસ, બરાબર છે? નામ મૂકીને આપણે આગળ વધાવ્યું. હવે ડ્યુ ટુ, તો રાહુલ ઇઝ એબસેન્ટ ડ્યુ ટુ હિઝ ઇલનેસ, એ પણ એક વાક્ય રચના છે. એનાથી ઓરમાં ફરીથી પાછી નીચે એક વાક્ય રચના છે કે રાહુલ્સ બીઈંગ એબસેન્ટ ઇઝ, સામાન્ય રીતે નિયમ એવો છે કે ડ્યુ ટુ જ્યારે આપણે વાપરીએ છીએ હંમેશા વાક્યની વચ્ચે આવે છે અને એની આગળ હંમેશા ટુ બી મુકાય છે. ટુ બી નો મતલબ થાય છે એમ, ઇઝ, આર, અને ભૂતકાળ હોય તો વોઝ કે વેર ને આપણે મૂકવાનું હોય છે. તો એ રીતે આપણે મૂકીને ડ્યુ ટુ નો ઉપયોગ કરીએ છીએ જો વાક્યની વચ્ચે હંમેશા મૂકીએ છીએ ત્યારે. એટલે વાક્ય એમ બી બની શકે કે રાહુલ્સ બીઈંગ એબસેન્ટ ઇઝ ડ્યુ ટુ ઇઝ ઇલનેસ, એટલે ડ્યુ ટુ માટે અહીંયા મેં તમને આ રીતે આપ્યા છે. અને જો ક્યારેક રેર કેસમાં તમે વાક્યની શરૂઆતમાં ડ્યુ ટુ મૂકો તો ડ્યુ ટુ ઇઝ ઇલનેસ, રાહુલ ઇઝ એબસેન્ટ. તો આ રીતે ત્રણ વાક્ય તમે કહેવાય કે તમારે તો આઈડેન્ટિફિકેશનમાં મોટા ભાગે આ ફંક્શન પૂછાય છે ત્યારે આ ફંક્શનને તમે આ રીતે ઓળખી શકો. અને જો કમ્પ્લીટ કરવા લાગે તમને બીકોઝ ઓફ થી, ઓઈંગ ટુ થી, એન અકાઉન્ટ ઓફ કે ડ્યુ ટુ થી, તો પછી તમારે ધ્યાન રાખવાનું પાછળ નામ કરીને વાક્યને કમ્પ્લીટ કરવાનું રહેશે. જ્યારે બીકોઝ, એઝ અને સિન્સમાં બીકોઝ પછી કારણ દર્શક, એઝ અને સિન્સની વાક્ય રચનામાં વાક્યની શરૂઆતમાં અને કારણ દર્શક ક્રિયા પહેલા પછી મુખ્ય જે બાબત બની છે એને લખીને આપણે કમ્પ્લીટ કરીશું. તો આ એક એક્ઝામ્પલ મેં તમને પહેલા આગળના એક્ઝામ્પલ એ પહેલા કરતા એક મૂક્યું છે કે જેથી તમને ઇઝીલી સમજાય
કે એક વાક્યને આપણે કઈ રીતે અલગ અલગ રીતે લખી શકીએ છીએ અને આ બધા પ્રેસર ક્વેશ્ચન છે જ્યારે પેલા કારણ દર્શાવતા ત્રણ અલગ અલગ શબ્દ છે બીકોઝ સિન્સ એઝ અને બીકોઝ ઓફ ઓઇંગ ટુ ઓન એકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ તો આ બધા આ રીતના વાક્ય છે તમે આ રીતે પણ વાક્યની પ્રેક્ટિસ કરશો અને મેં અગાઉ તમને જે દર્શાવ્યા એવી રીતના અલગ અલગ વાક્ય પણ અલગ અલગ ક્રિયા અને કારણ દર્શાવતા હોય એવા પણ વાક્યો બનાવીને પ્રેક્ટિસ કરતા રહેજો બહુ સહેલું બરાબર છે પણ પ્રેક્ટિસ કરવાથી જ આવડશે એટલે દરેક ફંક્શનની મેક્સિમમ પ્રેક્ટિસ કરતા રહો ઓકે થેન્ક યુ સ્ટુડન્ટ